અમારા ઘરની બાજુમાં કાકા ચોથી વાર લગ્ન કર્યા. મેં કીધું કાકા ફાયદો શું થયો? તે કાકા મને કે ઘોડા ઉપર બે હતા આવડી આવડી. કાકા ચોથી વખત ભંગાણા બોલો. ચોથા નંબર ના કાકા ને લઈને ઘરમાં એન્ટ્રી મારી તો ત્રણ ચુંદડીઓ લટકતી હતી. કાકી એ પ્રશ્ન પૂછ્યો, સ્વામિનારાયણ આગલી ચુંદડીઓ કોની છે? કાકા એ કીધું કે આગલી ત્રણ પત્નીઓની નિશાની હતી. પેલી પત્ની ને લાલ કલર ગમતો હતો એટલે લાલ ચુંદડી રાખી છે. બીજી પત્ની ને કાળો કલર ગમતો હતો એટલે કાળી ચુંદડી રાખી છે. ત્રીજી પત્ની ને લીલો કલર ગમતો હતો એટલે લીલી ચુંદડી રાખી છે. ચોથો બોખલો ખાલી છે. તને કયો કલર ગમે છે? તો ચોથા નંબર ના કે સ્વામીનાથ તમે હવે ચુંદડીઓની ચિંતા ન કરતા, કાં તો કે હવે અહીં ચુંદડીઓ નહીં ટોપીઓ લટકશે. કાકા કેમ એમ કે છો? તો કે મારે તમે પાંચમાં છો. ચાર ને તો હું ટીંગાળીને આવી ગયો. ખખડીને પડકારો દેજો, તમે હસી લેજો હટી હટીને સાહેબ. દીકરી વિદાય ની વાત શરૂ કરીને તમે લોકો હજડ બમ થઈને વોટ્સઅપ પર ઓનલાઈન થઈ જાવ ને, તમે દીકરી વિદાય માંથી વાછડા વિદાય માંથી કશું અમારું સ્ક્રિપ્ટ કરેલું હોય નહીં. હા, અમારે અમારે કલાક ગાનાનો કોઈ તાનસેન કોઈ દી મોટો હોતો નથી. મોટો હોય છે અમારો કાનસેન, જે અમને સાંભળીને અમને બિરદાવે છે અમારા વાલા. એટલે પડકારો દેવામાં નબળા ન પડતા. કાર્યક્રમનું સંચાલન સરસ મજાનું કર્યું હોય યુવાન હાસ્ય કલાકાર તેજસ પટેલ, એની જોરદાર તમને ગળગાથી વધાવો. બહુ સારો માણસ છે, કોઈને પૈસા લીધા પછી પાછા દેતો નથી, એટલે ભેરો રખડે છે. પણ આપને મજા કરાવવા છે, આપને આનંદ કરાવવા છે. એટલા બધા સરસ ઠાકોરજી ને ધ્વજાજીની અહીંયા રમણી થઈ હોય, એનિવર્સરી પણ પૂરી થઈ ને હમણાં. હા, એમની કેટલા વર્ષ થયા? 28. 2 મિનિટનું મૌન રાખ્યું. 25 વર્ષ પછી કમ્પલસરી છે, તમને ખબર નથી? 25 વર્ષ જેને પણ થઈ જાય એનિવર્સરી ને, 26 વર્ષથી સવારના પોર માં ઠાકોરજીની સામે 2 મિનિટનું મૌન રાખવાનું. અને ઠાકોરજી ને, ઠાકોરજી પછી કાઢા ને એવા બીજા 35 કાઢવા દેજે. બસ લાલ ગુલાબ ભૂલે ચૂકે ના આપતા, રવિ સાહેબ ને સફેદ ગુલાબ આપવાનું. શું કામ? કારણ કે 25 વર્ષ પછી પ્રેમ કરતા શાંતિ ની જરૂર હોય છે. જેટલા પણ બેટા પરણેલા બેઠા છે એ બધાય સમજો છો કે પતિ થયો એ પતિ ગયો અને બચી ગયો એ બાજપેયી થયો. હા, એટલે મારા વાલા આનંદ કરવો છે આપણે. અને સગાઈ ટાણે પત્ની રોમેન્ટિક લાગતી હોય, 35 વર્ષ પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય છે. હું બહુ ફોન લઈને રમવા વાળો માણસ છું સાહેબ. તમે અહીંયા મેન્ટલી અહીંયા રહેજો. દુનિયાના તમામ ફળ ફૂલ શાકભાજી છે ને પાકા પછી પોચા પડે. કેરી પાકે એટલે પોચી પડે, સફરજન પાકે એટલે પોચા પડે, ટમેટા પાકે એટલે પોચા પડે. એ કિસોડા જેવા છે જે પાક્યા પછી કઠણ થાય. તમે લોકો તુરિયા કહો છો, તુરિયા પાકે એટલે કઠણ થાય. આખા કાર્યક્રમમાં 2-3 કલાક સુધી આમ ના હજડ બમ તમારી બાજુ બેઠો રહી, એક વાર દાંત નો કાઢે, એક વાર તાલી ના પડે, આમ ના બેઠો, એટલે સમજી લેજો કે આ તુરિયા માયલો છે. અરે યાર મજા લ્યો ને, ખર્ચો બધો રમેશભાઈ કર્યો, આપણે ક્યાં કઈ લેવા દેવાનું? તમારે એમાં છે કોઈ બિલ દેવાનું? લે યાર કરો ને યાર, હું હજડો. ઘણા માણસો પોતાની પોતાની પ્રાર્થના સભામાં આવ્યા હોય ને બેઠા હોય, એને કોઈ જાતનો રસ જ ન હોય. સ્વામી રામ ને બોલાવ્યો ને આવું કેવા વાળા હોય છે ઘણા, એમાં કોઈ હોય એના કરતા બીજા કલાકાર ને બોલાવાનું. હવે આ માંડ ગોઠવાનો, તું સાનો મને પડ્યો ને, આવું હોય હોય અંદરો અંદર હાલ થાય. કોઈની શિખામણ માનવી નહીં, અમારી તમને શિખામણ. બાબા શ્રી નું માનવું, આ બધા આપણા પૂજ્ય ચરણ છે એનું એનું માનવું. તો જીવનમાં આપણે પણ આપણી કઠણાઈ છે, આપણે વલ્લભાધીશ ને માનીએ છીએ, વલ્લભાધીશ નું નથી માનતા. બાબાશ્રી ને માનીએ છીએ, બાબાશ્રી નું નથી માનતા. મા બાપ ને માનીએ છીએ, મા બાપ નું નથી માનતા. ઉપર કોઈ છે કે ખાલી ખાલી લાઈટું છે? ઓકે, મને એમ કે ઉપર કોક છે, આટલો અવાજ કોણ કરે છે? હવે જોઈ જોઈ આ પણ ને માનીએ છીએ, નું નથી માનતા સાહેબ. નકર આપણા 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 ડખા પૂરા થઈ જાય. આપણી કઠણા એ છે, વોડાફોન ના ટાવર ઉપર આપણને ભરોસો છે, પરંતુ પરમ કૃપાળુ પરમાત્માના પાવર ઉપર આપણને ભરોસો નથી સાહેબ. તો ધ્વજાજીની પધરામણી છે એટલે તો ભલા માણસ મારે તમારી અંદર જીવનમાં શ્રદ્ધાને વધારે વિકસાવવા માટે અમારા શ્રીઓ મહેનત કરે. શું કામ મહેનત કરે? એને પોતાના જીવન ખર્ચી નાખ્યા. કુળ ના કુળ ભલા માણસ ભેગા થઈ જ્યાં કે અહીંયા એમની પણ કેટલી બધી શેડ્યુલ હોય કે ત્યાં જાય, ત્યાં પધરામણી કરે. શ્રદ્ધાનો વિકાસ થાય સાહેબ, કે લોકોમાં ઠાકોરજી માટેની શ્રદ્ધા, ઈશ્વર તમારી સાથે છે. ઠાકોરજી માત્ર નાદ્વારામાં બેઠા હોય અને આપણે, અરે દાદા તમારા ઘરના નિજ મંદિરમાં તમારી પ્રાર્થનામાં તમે હાથ જોડો એટલે નાદ્વારાથી અહીંયા ધક્કો ખાઈને તમારી
તમારી હામો ઉભો ઉભો તમારી વાત સાંભળે તમારામાં ભરોસો હોય ભરોસો જીવાડવા માટે તો આ બાશ્રીઓ આ વલ્લભ કુળના સંતાનો આખા વિશ્વભરની અંદર વિચરણ કરી અને આશીર્વાદ મને તમને આપવા માટે બેઠા ત્યારે એક કડી આપણે સાથે મળીને ગાય આજના દિવસે કે મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મંડળ મારું મંડળું છે તો મારા તનયા કણિયામાં તુલસી મારા પાણ હે મારા ઘટમાં વિરાજ દક્ષિ નાથજી બોલો શ્રી યમુના જી 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 બોલ
મગજમાં ગરમી ચડી ગઈ લાગે છે એમ આ શેનો રાડે રાડ થઈ ગયો આટલો બધો ડાયરો જેને સાંભળ્યો. હવે અત્યારનું જનરેશન છે એ બધું બ્રોન એન્ડ બ્રોટ અપ ઇંગ્લિશ મીડિયમમાં છે ભરત, આમાં તો કોલાવરી વાળા બેઠા છે. રજનીકાંત ના જમાય એ ગાયું હતું કોલાવરી. આ તો સારું છે રજનીકાંતે ન ગાયું, નકર એને દેશનું રાષ્ટ્રગીત બનાવવું પડત. ભરત, આમાં બે વડીલો બેઠા છે, બાળકો બેઠા છે, બે જનરેશન બેઠું છે. મારે બેને કનેક્શન, બેનો બ્રિજ બનવાનો કોશિશ કરું છું અને સિમેન્ટ વગરનો. પણ મારો મારો પ્રયત્ન એટલો છે કે કોલાવરી વાળા બેઠા છે અને વડીલો એટલે ભલામોરી વાળા બેઠા છે. એ ભલામોરી રામા ભલા તોરી રામા, ભલામોરી રામા ભલા તોરી રામા, એ ભલામોરી રામા ભલા તોરી રામા, ભલામોરી રામા ભલા તોરી રામા. એ ભાઈ ભાઈ, એ ભાઈ ભાઈ, એ ભાઈ ભાઈ, એ ભાઈ જૂની જ બધી વસ્તુ નવા સ્ટાઇલમાં રિપીટ થઈ રહી છે. આખા ગીત કંઈ ગાવા નથી આપણે, કારણ કે બજેટ તો છે પણ અત્યારે ટાઈમ નથી આપણી પાસે. એવું ન માનતા કે આનું બજેટ નહીં આપ્યું હોય આખા ગીત ગાવાનું, એટલે જો એક એક કડી જ ગાય. પણ મારે વાત કરવી છે, આપણે ગીત તો ઘણા બધા ગાય છે પણ મારો મુદ્દો એ છે કે કોલાવરી વાળા છે અને ભલામોરી વાળા, જૂની જ વસ્તુઓ બધી રિપીટ થઈ રહી છે. આ ભલામોરીનું બહુ જૂનું ગીત છે. વડીલોને પૂછો કે ભવાઈમાં આવતું નવા પેકિંગમાં આવી રહ્યું છે સાહેબ, બધી જ આપણી જ વસ્તુ બધી આપણને જ બટકી રહી છે જૂની નવી રીતે. હા, કઈ રીતે? કે આપણો જ રોટલો ઉચ્ચ અભ્યાસ અર્થે વાસરી વિદેશમાં ભણવા ગયો અને પીઝા થઈને પાછો આવ્યો. આપણો જ રોટલો ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગયો અને પછી ઢીલો પડી ગયો છે. જૂની જ વાત. એક જણે મને પૂછેલું, મને કે સાંઈરામ તમારા મતે ડાયરાની વ્યાખ્યા શું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડાયરો? એટલે મેં કીધેલું, મેં કીધું ભાઈ ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ ડાયરો. એથી આગળ કેવું હોય તો મેં કીધું ભાઈ ચોઈણી બોલે અને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. એથી આગળ કેવું હોય તો ભાઈ ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ ડાયરો. મને હજી કેવું હોય તો મેં કીધું રોટલા બોલે અને પીઝા સાંભળે એનું નામ ડાયરો. મારી વાતો હસવા જેવી 100% હશે મારા વાલા, પણ હસી કાઢવા જેવો કાર્યક્રમ મારો હરગીજ નહીં હોય આટલો વિશ્વાસ. મારા કરતા 4 ગણા રૂપિયા લઈને મારા સારા કપડા પહેરીને ઘણા દાંત કઢાવે છે ચેનલોમાં, પણ એના કરતા અમારી વાત જુદી છે એવું હું ગૌરવ સાથે કહી શકું. કારણ કે મારી વાતમાં બાપ ને દીકરી હારે બહેન માણી શકે એવી વાતો કરનારા માણસો છે.